નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઓગસ્ટ માસમાં ઘરે શીખીની પ્રવૃત્તિ આપવામાં આવેલ છે એમાં આજે આપણે ધોરણ 8ની અંદર ઇંગ્લિશ વિષય છે તેની પ્રવૃત્તિની ચર્ચા કરીશું. એમાં તમને પહેલું છે કે વોટ વેર યુ ડુઈંગ, એમાં આપણે જોવાનું છે. તમને એક ચિત્ર આપેલું છે નીચે, હવે તમે સહેલાઈથી ઓળખી શકશો કે કયો તહેવાર ઉજવે છે. તો ચિત્ર જોતા આપણે લખીએ કે ભાઈ શું, તો કે આ દિવાળીનો તહેવાર છે એ ઉજવે છે. હવે નીચે આપેલ ચિત્રના આધારે આપેલી જગ્યામાં 4 થી 5 વાક્યો આપણે અંગ્રેજીમાં લખવાના છે અને શબ્દો તમને જે નીચે આપેલા છે એ વાક્ય લખવામાં આપણે મદદરૂપ થશે. તો આપણે એની ઉપરથી વાક્ય લખીએ કે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ, બરોબર. ત્યારે વી લાઇટ કેન્ડલ એન્ડ ડેકોર ઓવર હોમ વિથ રંગોલી. આપણે આપણા ઘરે શું, તો કે રંગોળી ને એવું લાઇટિંગ અલગ અલગ કરીને આપણે ડેકોર કરીએ છીએ. ત્યારબાદ વી વર્શિપ ગોડેસ લક્ષ્મી ઓન દિવાળી, ચિલ્ડ્રન બર્ન ફાયર વર્ક ફાયર ક્રેકર્સ એન્ડ એન્જોય વિથ ધેર ફ્રેન્ડ્સ, વી ઇટ સ્વીટ એન્ડ શેર ગિફ્ટ વિથ અવર ફ્રેન્ડ એન્ડ નેબર્સ. ખેલાઈ કે દિવાળીનો તહેવાર આપણે ખૂબ મજાથી ઉજવીએ છીએ, એકબીજા સાથે મળીને ફટાકડા ફોડીને આનંદ કરીએ છીએ. ત્યારબાદ બીજું છે કે નીચે આપેલ ફકરો વાંચો. હવે આમાં તમને ટાઈગર અને લેફર્ડ વિશેનું સામ્યતા એટલે કે સમાનતા કીધી છે અને બે વચ્ચે જુદા પણ બેનો ડિફરન્સ તમને કીધેલો છે. તો આપણે વાંચીએ કે ટાઈગર એન્ડ લેફર્ડ્સ હેવ મેની થિંગ ઇન કોમન, કે બે વચ્ચે ઘણી બધી વસ્તુઓ સમાન છે. કે લાઈક ટાઈગર્સ એન્ડ લેફર્ડ્સ ટુ આર મીટ ઇટિંગ એનિમલ, બે એનિમલ જ કહે છે. પછી ધે બોથ લાઈક ટુ હાઈડ અવે ફ્રોમ હ્યુમન્સ, માણસોથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઓલ્સો ટાઈગર્સ એન્ડ લેફર્ડ્સ બોથ આર સોલિટરી એનિમલ્સ, વિચ મીન્સ ધે ડુ નોટ લિવ ઇન ગ્રુપ ઓર હર્ડ, ધે લિવ અલોન, કે જે છે એકલું રહેવાનું પસંદ કરે, ટોળામાં રહે નહીં. ત્યારબાદ છે એના બે વચ્ચેના ડિફરન્સ જોઈએ કે ટાઈગર એન્ડ લેપર્ડ હેવ મેની ડિફરન્સ એઝ વેલ, કે ટાઈગર લીવ ઇન ઓપન ગ્રાસ લેન્ડ બટ લેપર્ડ લાઇક ટુ લીવ ઇન રોકી કેવ્સ એરિયા, એટલે ઓલો ગુફામાં રહેવાનું પસંદ કરે લેપર્ડ, અને ટાઈગર છે એ ઓપન ફોરેસ્ટમાં એટલે ખુલ્લા જંગલમાં રહેવાનું પસંદ કરે. ટાઈગર ડુ નોટ ઇટ એનિમલ કિલ્ડ બાય અધર, બટ લેપર્ડ ઇટ કિલ્સ લેફ્ટ ઓવર બાય અધર એનિમલ્સ એઝ વેલ, કે જે ટાઈગર છે એ પોતે જે મારેલો હોય એ જ જે એનિમલ ખાય, બાકી બીજાનું કોઈનું ખાય નહીં, અને જે લેપર્ડ છે એ કોકનું મારેલો શિકાર કરેલો કોકનું હોય ને આ ખાઈ જાય. પછી ઓલ ટાઈગર હેવ સ્ટ્રીપ ઓન ધેર સ્કિન, હવે વર લેપર્ડ ડુ નોટ હેવ સ્ટ્રીપ. હવે આપણે આગળ શું કરવાનું છે, તો કે હવે નીચે આપેલી જગ્યામાં વાઘ અને દીપડા વચ્ચેની 3 સમાનતા અને 3 જુદાપણું લખવાનું છે. હવે સમાનતા છે ત્રણે ત્રણ વચ્ચે, બેમાં સરખી હોય સમાનતા કઈ છે, તો કે ઇટિંગ એનિમલ્સ એનિમલ્સ ખાય છે. પછી હાઈડ અવે ફ્રોમ હ્યુમન્સ, કે હ્યુમનથી દૂર રહેવાનું પસંદ કરે છે. અને સોલિટરી એનિમલ એટલે કે એકલું એકલું પ્રાણી છે, ગ્રુપમાં હોય નહીં. આ ત્રણે ત્રણમાં સમાનતા. ત્યારબાદ બેમાં ડિફરન્સ હોય એવું, તો કે ભાઈ એક છે એ લીવ ઇન ઓપન ફોરેસ્ટ અને ઓલું છે એ લીવ ઇન કેવ, કે એક જે છે એ ખુલ્લા જંગલમાં રહેવાનું પસંદ કરે અને એક છે એ ગુફામાં રહેવાનું પસંદ કરે. પછી સ્ટ્રાઇપ ઓન સ્કિન, અને એકમાં સ્ટ્રાઇપ હોય એટલે કે ઝુમખું હોય ને, એકમાં ઝુમખું ન હોય, છૂટા છવાયા ડાઘ હોય. પછી તો કે ડુ નોટ ઇટ એનિમલ કિલ્ડ બાય અધર, બીજા દ્વારા મારેલું ખાય નહીં. અને જ્યારે લેપર્ડ છે એ ઇટ એનિમલ એટલે કે બીજા દ્વારા શિકાર કરેલો હોય એ પણ એ ખાઈ લે. ત્યારબાદ ત્રીજું છે કે નીચે આપેલા શબ્દો વાંચો, ધ્યાનથી જુઓ કે આ શબ્દો ટાઈગર અને લેપર્ડ્સના ફકરામાં કેવી રીતે વપરાયેલા છે. જે શબ્દો સમાનતા દર્શાવતા હોય તેની સામે શું, તો કે એસ માર્ક કરો, અને જે શબ્દ જુદાપણું દર્શાવવા માટે વપરાય તેને ડીથી માર્ક કરો. હવે અલ્સો છે એ શું, તો કે સમાનતા દર્શાવવા માટે વાપર્યું છે એટલે એની સામે શું કરવાનું આપણે એસ. પછી બોટ છે એટલે કે, તો કે આ આમ કરે ને પણ આમ થાય, એટલે કે વચ્ચે પણ એટલે શું, તો કે ડિફરન્સ દર્શાવે એની સામે શું કરવાનું ડી. પછી લાઇક છે એટલે કે, તો કે એ બેયને સરખું લાઇક એટલે આ ટાઈગર આની જેમ આમ કરે એટલે એની શું આવશે એસ. ત્યારબાદ હાવેવર છે એ, તો કે ડિફરન્સ દર્શાવે આમ છતાં આમ કરે, બરાબર, એમાં શું આવશે ડી. પછી ટુ એટલે કે, એટલે કે બેયનું સરખું દર્શાવતા હોય એટલે વચ્ચે ટુ વપરાય એટલે એમાં શું આવશે એસ. અને અનલાઇક એટલે કે એમાં આવશે ડી, એટલે કે ડિફરન્સ દર્શાવે. ત્યારબાદ આપણે ચોથું છે કે કયું પ્રાણી કે વનસ્પતિ તમને સૌથી વધુ ગમે છે, તેમાં તમને શું ગમે છે તેના વિશે અંગ્રેજીમાં થોડા વાક્ય લખો. તો પ્રાણી વિશે પણ અહીંયા આપણે લખશું ને, જે વનસ્પતિ છે એના વિશે પણ લખશું. તમને બેમાંથી શું ગમે એ તમારે કોમેન્ટ કરવાનું છે, અને બરોબર તમારે જે વસ્તુ ગમતી હોય તમારે કોમેન્ટ કરીને કહેવાનું કે મને આ પ્રાણી ગમે છે, આ વનસ્પતિ ગમે. તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે. હવે ડોગ છે તેમાં શું, તો કે ડોગ્સ આર વેરી ફેથફુલ એનિમલ, અ ડોગ હેઝ શાર્પ ટીથ સો ધેટ ઇટ કેન ઇટ ફ્લેશ વેરી ઇઝીલી, ઇટ હેઝ 4 લેગ્સ 2 ઇયર્સ 2 આઈસ અ ટેલ અ માઉથ એન્ડ અ નોઝ, ઇટ ઇઝ અ વેરી ક્લેવર એનિમલ એન્ડ ઇટ રન્સ વેરી ફાસ્ટ એન્ડ અટેક્સ ધ સ્ટ્રેન્જર્સ, બરોબર. કૂતરો છે એ વફાદાર પ્રાણી છે, એ ઘણું બધું આપણે કામ આવે છે તો આપણે ખ્યાલ જ છે. ત્યારબાદ છે નીમ ટ્રી, એટલે કે લીમડાનું ઝાડ છે, ક્યાં ક્યાં ઉપયોગી થાય, તો કે નીમ ટ્રી ઇઝ અ ફાસ્ટ ગ્રોઈંગ ટ્રી, કે જલ્દી એ વૃદ્ધિ પામે છે. ધ નીમ ટ્રી ઇઝ અ 15 to 20 મીટર્સ ટોલ, નીમ ટ્રી ઇઝ સેડ ટુ બી અ ફ્રેક્શન ઓફ આયુર્વેદિક મેડિસન્સ,
ड्यू टू सो मेनी मेडिसिन इज प्रोपर्टीज ऑफ नीम इट इज ऑल्सो कॉल्ड द गोल्ड ट्री. नीम ट्री इज यूज्ड इन मेनी स्किन डिजीज. घना बदा रोगों अपने खबर है कि लीमड़ो उपयोगी थाय कड़वो लगे पण आपणा स्वास्थ्य माटे बहुत सारी बाबत है. हवे त्यारबाद तमने के नीचे एक वार्ता आपेली है, वार्ता तमारे वाँचवानी है, पछी शुं करवानुं छे तमने जो नीचे चित्र आपेला है. आ वार्ताने वाँचीने चित्रमां आपेली जे ऊपर तमने वार्ता वाँची पछी चित्रने अनुरूप वाक्य शोधीने लखवाना छे. चित्रमां तमे पहेला चित्रमां जोवो तो एक भाई छे कंईक माथे टोपलू लईने जाय छे, पछी तो के झाड नीचे सूतो छे चित्र देखाय, ત્યારબાદ વાંદરાઓ કંઈક કરે છે, પછી ભાઈ ઉઠીને જોવે છે તો કંઈ વધતું નથી. એટલે આપણે ચિત્રમાં આપણે જે ફકરો આપેલો છે એ વાંચીને આપણે ચિત્રને અનુરૂપ વાક્ય મૂકવાના છે. તો પહેલા ચિત્રમાં શું તો કે ધેર વોઝ અ સેલ્સમેન નેમ્ડ કાગજીભાઈ, હી યુઝ ટુ સેલ હેટ્સ. વન ડે ફોર સેલિંગ ધ હેટ્સ હી ટ્રાવેલિંગ ફ્રોમ વિલેજ. ચિત્રમાં જોઈએ તો શું દેખાય તો કે એક માણસ છે એનું નામ આપેલું છે, સેલ્સમેન છે એનું નામ આપેલું છે કાગજીભાઈ. એ શું તો કે ટોપીઓ વેચવા જાય છે એટલે ક્યાંકથી કયોક ગામમાંથી પસાર થાય એવું લાગે છે. હા હલો પછી શું તો કે ઝાડ નીચે સૂતો હોય એવું આપણે લાગે છે તો શું કરવાનું. આફ્ટર અ વાઇલ હી ફેલ્ટ ટાયર્ડ કે થાકી ગયો એટલે શું કર્યું તો કે એ સેટ ડાઉન ટુ રેસ્ટ અંડર અ ટ્રી, એક ઝાડવા નીચે તે બેસી અને ત્યાં સૂઈ ગયો. સૂન હી ફેલ અસ્લીપ કે જેવો તેવો સૂઈ ગયો. પછી શું થયું તો કે જો વાંદરાઓ એની ટોપી લઈ લે છે. ત્રીજા ચિત્રમાં તમને દેખાય છે તો મંકી ક્લેમ્ડ ડાઉન ફ્રોમ ધ ટ્રી, ઝાડવા પરથી નીચે ઉતરી એન્ડ ટુક કેપ્સ ફ્રોમ ધ સેલ્સમેન બાસ્કેટ. સેલ્સમેનના બાસ્કેટમાંથી શું કર્યું ટોપલામાંથી ટોપીઓ બધી લઈ લીધી. વેન ધ સેલ્સમેન વોકઅપ, જો એના પછી ચિત્રમાં સેલ્સમેન જાગે છે તે જોવે ત્યારે શું જોવાય તો કે હી સો દેટ ઇઝ બાસ્કેટ વોઝ એન એમ્પટી. એટલે બાસ્કેટ છે એ કેવું થઈ ગયું, ખાલી થઈ ગયું દેખાણું એને. હવે આગળ શું થયું, હવે એ જોવે છે કે બધી ટોપીઓ છે એ કોને પહેરી લીધી તો કે વાંદરાએ પહેરી લીધી. એટલે શું થશે તો કે ઓલ ધ કેપ્સ વેર વિથ ધ મંકીઝ હુ વેર નાવ સિટિંગ ઓન ધ ટ્રી. બધા એ વાંદરાઓ છે ટોપી પહેરીને ગયા તો કે ઝાડુએ ચડી ગયા એવું દેખાય. હવે ત્યારબાદ શું તો કે જો ટોપીનો ઘા કરે છે જે આપણે કાગજીભાઈ છે અને વાંદરાઓ પણ એવું જ કંઈક કરશે. દેન હી રિમૂવ ધ હેટ ફ્રોમ હિઝ ઓવન હેડ એન્ડ થ્રુ ઇટ ડાઉન. ટોપી કાઢીને શું કર્યું ને નીચે ઘા કર્યો. એટલે બધા વાંદરાએ શું કર્યું એમ જ કરશે. ધ મંકી ડીડ ધ સેમ, બધા વાંદરાઓ ટોપી કાઢીને ઘા કર્યો એટલે શું થયું બધી ટોપી છે નીચે પડી ગઈ. ત્યારબાદ શું તો કે જે નાવ કાગજીભાઈ કલેક્ટ ઓલ ધ કેપ્સ એન્ડ વેન્ટ ઓન હિઝ વે. કાગજીભાઈ બધી ટોપીઓ લઈ અને પછી ક્યાં વહી ગયા તો કે એના રસ્તે આગળ વધવા માંડ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમારી જે ઇંગ્લિશની ઘરે શીખીની પ્રવૃત્તિ હતી અહીંયા પૂરી થઈ ગઈ. તો ખાસ તમને એક વાત જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમે હજી જો અમારા ઇન્સ્ટાગ્રામના પેજ ડિજિટલ વિદ્યાલયમાં ન જોડાણા હો તેમાં પણ ફોલો કરી નાખજો, કારણ કે એમાં પણ તમને બધી અપડેટ મળતી રહેશે. અને વિડીયોને લાઇક કરો, એમાં એક કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ જય ભારત.